આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિતમાં પ્રકરણ 7 સંકલન માં અનિયમ સંક્રમણ આપણે ગયા વખતે સમય વિધેય પરથી આંશિક અપૂર્ણાંકની રીતે વાત કરી હતી અને એમાં ઉચિત અને ઉચિત અને અનુચિત વિધેયની પણ વાતો કરી હતી આંશિક અપૂર્ણાંકમાં અંશનો છેદકાત બહુપરિકા છેદની બહુપરિકા પ્રણાલી હોય તો ઉચિત સમય વિધેય છે અને જો બંને ઘાત સરખા રસ અને છેદમાં બહુપરિકા સમાન હોય અને અંશની ઘાત છેદમાં જો મોટી થતી હોય તેને અનુચિત વિધેય કહેવામાં આવે છે અને એમાં આપણે પછી અવરોધ કાઢવા જવાબ પછી એવી આપણે વાતો થઈ હતી હવે આજે આપણે આગળ નવી રીતમાં એવો જ ઉદાહરણ જોઈને દાખલા કરીશું કે આઈ બરાબર સંકલન 3x માઇનસ 2 dx છેદમાં x પ્લસ 1 નો હોલ સ્ક્વેર છે શું છે x પ્લસ 1 નો હોલ સ્ક્વેર છે બરાબર છે અને અહીં આપણી પાસે છે x માઇનસ 1 x માઇનસ 2 એવી રીતે વાત છે તો આપણે આ બી કરીએ જો કરો તો x પ્લસ 1 નો હોલ સ્ક્વેર કે ગણ બીજા કૌંસમાં છે x પ્લસ 3 મેળવો બહુ ઈઝી છે આ 7.2 માં જે આપણે પહેલું લખ્યું 7.2 માં એ બધું આપણે કઈ લખવાની જરૂર નથી તેથી આપણે 3x માઇનસ 2 બરાબર આપણને આપી દીધેલો છે આપણે લખી દઈશું આ જે વિધેય છે એ x² છે અને x છે એટલે ઉચિત સમય વિધેય છે કેવું છે 3x માઇનસ 2 છેદમાં x પ્લસ 1 નો હોલ સ્ક્વેર ઇન્ટુ x પ્લસ 3 આગળ ધારો કે શબ્દમાં કરી દેવાનો છે બરાબર હવે અહીંયા થશે એ છેદમાં આપણે જે સૂત્ર લખ્યા છે કે જ્યારે વર્ગ આપેલો હોય ત્યારે પેલા પ્લસ કરો પ્લસ બી કરી એક્સ પ્લસ વનનો હોલ સ્ક્વેર કરો અને પ્લસ સી કરી એક્સ પ્લસ થ્રી કરો આવું આપણે જોઈ રહ્યા છીએ બસ એટલે ત્રણ વખત તમારે આવશે આ વસ્તુ બસ અને એ આ જે વિધેય છે કેવું છે ઉચિત સમય વિધેય છે આ લખી દેવાનું તમારું ઉચિત સમય વિધેય છે કેમ કે એક્સ એક ગાય છે એટલે એક્સ વર્ગનું વિસ્તરણ કરો બે એક ત્રણ થશે એટલે નીચેની ઘાત મોટી થઈ જશે બરાબર હવે આપણે જે રીતે કરતા રીતે આપણે આ છેદને સામે વાળી આપણે ગુણી કરવાના શું કરવાના ગુણવાના અને શું મળશે તમને હમણાં ખબર પડી જશે માટે 3x માઇનસ 2 જુઓ એ કૌંસમાં એક્સ પ્લસ 1 નો સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ 3 બેટા છેદમાં એક્સ પ્લસ 1 પ્લસ બી કૌંસમાં એક્સ પ્લસ 1 નો સ્ક્વેર એક્સ પ્લસ 3 આ જે છેદ છે સાથે એબીસી સાથે ગુણવાનો છે બરાબર અને ગુણશો તો તમને ખ્યાલ આવશે કે દાખલો કેવી રીતે થાય છે અને છેદમાં એક્સ પ્લસ 1 નો હોલ સ્ક્વેર પછી જે ઉતાવળાવાના મારે છે પ્લસ સી એક્સ પ્લસ 1 નો હોલ સ્ક્વેર એક્સ પ્લસ 3 છેદમાં એક્સ પ્લસ 3 જુઓ અહીંયા એવું છે હવે જે બધે બધું પેલા લખી દેવું પડે એ એક્સ પ્લસ અને એક્સ પ્લસ 3 પ્લસ બી એક્સ પ્લસ 3 પ્લસ સી એક્સ પ્લસ 1 નો સ્ક્વેર કોના બરાબર 3x માઇનસ 2 આને તમારો નંબર 1 આપી દો અથવા આને નંબર 1 આપી દો તમારે જે રીતે બસ આ નંબર 1 હવે તમે એક્સ પ્લસ 1 બરાબર 0 લેશો તો એક્સ બરાબર તમને માઇનસ 1 મળશે શું મળશે માઇનસ અને માઇનસ 1 મૂકશો એટલે તમારી પાસે સમીકરણ પણ આવશે એટલે આપણે તમે કિંમત મૂકીને પણ કરી શકો છો એમણે વિસ્તરણ કરીને પણ કર્યો છે બંને રીતે તમારો જવાબ આવે છે તમે એક્સ પ્લસ 1 બરાબર 0 કરો તો એક્સ બરાબર માઇનસ 1 એટલે 0 થઈ ગયું એક્સ બરાબર માઇનસ 1 એટલે બી તમને મળશે માઇનસ 2 બરાબર અને સી 0 એટલે બી ની કિંમત માઇનસ 2 અને અહીંયા તમે માઇનસ 1 કરશો બરાબર છે અહીંયા માઇનસ 1 એટલે પ્લસ 2 મળશે અહીંયા માઇનસ 1 એટલે માઇનસ 5 એટલે બી મળશે માઇનસ 5 છેદમાં 2 મળવું જોઈએ અને આની છે બરાબર છે હવે આપણે રીતે ચાલવાનું x બંને બાજુએ x સ્ક્વેર લેવાના પદો છે તથા x ના સહગુણકો અને અચળ પદો સરખાવાના છે બંને બાજુએ x સ્ક્વેર તથા x ના સહગુણકો એટલે સહગુણકો તમારે સાદો કરવો પડશે બાકી તમારી ગણતરી પ્રમાણે x + 3 0 કરી દે તો શું થાય તો x = માઇનસ એ તો આપણે ફરી જતો અહીંયા માઇનસ એટલે જ હતો અહીંયા માઇનસ 3 એટલે
3
प्लस ए बराबर माइनस टू माइनस 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 प्लस सीओडी के माइनस टू ए बराबर प्लस टू मतलब ए बराबर टू मार्च है माइनस वन ए बराबर टू मार्च है माइनस तमारा मार्क अग्गेर से मचा रहा है જોઈ લઈએ આપણે બરાબર છે આપણે આપણે રીતે ચલાવીશું એટલે a plus c બરાબર 0 4a plus b plus 2c બરાબર 3 બરાબર છે અને છેલ્લો છે 3a plus 3b છે બે હા અહીંયા આપણે પૂછે કે તો વાંધો નહીં કયું સોલ્વ કરવાનું એ તમે જોજો હવે તમારે બીજું અને ત્રીજા સમીકરણને છેદ કરવો પડશે એટલે c ઉડી જશે ઓકે એટલે એમાં પણ સમીકરણ બનશે જો કે સીધું બધું ઉપર નથી 4a plus b plus c બરાબર કરો 4a plus b plus 2c બરાબર કરો અને 3a plus c 3b plus c बराबर माइनस 2 तो कोई पर सभी करने दवान गुण ओपर से ये जो के दवान टेशे लिए ओके चलो 4a plus b plus 2c बराबर 3 और बिजू छे 3a plus 3b plus c बराबर હવે તમારે શું ઉડાવવું છે નક્કી કરો તે પ્રમાણે આપણે થશે જો તમારે સી ઉડાવવો હોય કે બી ઉડાવવો હોય તે પ્રમાણે સમીકરણને ગુણી નાખવું પડશે સમીકરણ એક ને બે ત્રણ વડે ગુણી કરીએ ત્રણ વડે ગુણતા આ બધું ભેગો પડે તો શું થશે ત્રણ કૌંસમાં ચાર એ પ્લસ બે પ્લસ ટુ સી બરાબર આપણે આની પણ જરૂર છે કે આપણે પૂછે એવું તો છે નહીં એટલે આપણે અહીંયા જવું પડશે બાર એ પ્લસ થ્રી બી પ્લસ સિક્સ સી બરાબર નવ છે હા થ્રી એ પ્લસ થ્રી બી પ્લસ ટુ સી બરાબર ત્રણ બે માઇનસ તો આવડી ગયું બાર એમાંથી ત્રણે જાય એટલે નવ એ છ સી માંથી ટુ સી જાય એટલે ફોર સી બરાબર નવ માંથી નવ ને બે અગિયાર થશે નાઇન એ પ્લસ ફોર સી બરાબર અગિયાર હવે આ જે સમીકરણ આવ્યું મેં એને આની સાથે તમારો પરિચય તો હું એને ચાર વડે ગુણો તો નવ ને ચાર તેર થશે કિંમત મૂકી દઈ આ એ પ્લસ સી બરાબર જીરો બરાબર એ બરાબર માઇનસ સી તો નવ એ પ્લસ ફોર નવ માઇનસ સી પ્લસ ફોર સી બરાબર અગિયાર માટે માઇનસ ફાઈવ સી બરાબર માટે સી બરાબર અગિયાર છેદમાં માઇનસ પાંચ એટલે સી બરાબર અગિયાર છેદમાં પાંચ આવે જોઈએ ચાર બરાબર ચલો હવે મારે જે જરૂર છે પૂછવું તો પડશે ફરી વાર બી લખવું પડશે આપણે કિંમતો આ વચ્ચે વાળી રાખવી પડશે આપણે નહીતર આપણે ગૂંચવાઈ જઈશું સમીકરણ પણ છે
बस C बराबर -4 माने A प्लस C बराबर 0 माने A बराबर -C बराबर -9 से -11 बार को माने A बराबर 11 4 अब C અને 11 4 તમે આ બંને માટે કોઈ પણ જગ્યાએ મૂકી શકો છો બરાબર કે ત્યારે સોલ્વ કરવા પડશે પહેલી લીટીમાં બે જવાબ આવતા હતા એ વાત સાચી હતી પણ એ કિંમતો પછી આપણે કેવી રીતે લખી શકીએ આપણને અંદાજ લાગો હવે એક માં બે માં મૂકતા રાખી દઈએ C बराबर माइनस अग्यार छेद में चार और A बराबर अग्यार छेद में चार बेमोन का इटले और कॉस में अग्यार छेद में चार प्लस B प्लस दो कुछ समाई ना सक्या चेतना चाह बराबर करो चार चार बड़ी है आई बे बिन चार अग्या वत्ता बी माइनस अग्या दुत्या हूँ बराबर करो माटे बी वत ओछा अग्या चेतन दे बराबर करो ओछा अग्या बराबर माइनस आठ बी बराबर माइनस आठ चेतन दे वत्ता अग्या चेतना बे आठ दो सो बत्ता अग्यार सिग्मा बे बराबर माइनस पांच सिग्मा बे चलो जो एक बार बी बराबर माइनस पांच सिग्मा बे चलो अभी आपने अपने इतने बोल के जान रखा हूँ बराबर जी इतना सो दो मार्ग आपको तो पड़ सकता है यार ये ताऊ क्यों है चिंता चाहे तो हम तराने समय करो हम उपयोग करो हम सक्षम हो तो मैं समझ सकूँ इसलिए एबीसी में आना प्रैक्टिस तमाम करें पर शो ટૂંકમાં આપણે જે ડિજિટલ સુરેખ સમીકરણ જે દસમા ભણ્યાનો ઉપયોગ થશે બસ અને એના ઉપરથી એબીસી કિંમત હવે એબીસી કિંમત મૂકી દેવા અને સોલ્વ કરો એટલે જવાબ તમારો પતી જશે હવે સમીકરણ શું હતું તમારે મને કહેવું પડશે સંકલન 3x માઇનસ 2 છેદમાં x પ્લસ 1 નો હોલ સ્ક્વેર ઇન્ટુ x પ્લસ 3 x પ્લસ 1 નો હોલ સ્ક્વેર ઇન્ટુ x પ્લસ 3 dx बराबर संकलन a छेदमां x प्लस 1 dx बराबर प्लस a छेदमां x प्लस 1 आने नीचे किंमत तो ये साथ है तुम्हारा आपके पास है बराबर से माइनस संकलन b छेदमां x प्लस 1 નો હોલ સ્ક્વેર પહેલા આપણે એક રકમ જે છે લખી દેવાય બરાબર અને પ્લસ સંકલન c x પ્લસ 3 બરાબર સ્ટેડી આપણે જે પ્રમાણમાં લખી નાખે બી ઉપરની રકમ તમે લાવી દેજો એની કિંમત 11 છેદમાં 4 આગળ આવે છે સંકલન 1 upon x plus 1 dx માઇનસ 5 છેદમાં 2 બરાબર માઇનસ 5 છેદમાં 2 એટલે ત્યાં ઉપર પ્લસ હશે બરાબર આપણે ત્યાં શું લખીએ છીએ પ્લસ એટલે અહીંયા થશે 5 છેદમાં 2 સંકલન 1 upon x plus 1 નો સ્ક્વેર પ્લસ c માઇનસ 11 છેદમાં 4 એટલે આપણો રહેશે બસ આ બધા સંકલન લખી નાખો છેદમાં છે કે બધા લોગમાં જવાબ આવશે શેમાં જવાબ આવશે બધા લોગમાં 11 ઉપર લોગ x + 1 - 5 દેખાય લોગ x + 1 નો હોલ સ્ક્વેર બરાબર એટલે 2 લખી શકો તમારો કોઈ પણ સ્ક્વેર છે એટલે સ્ક્વેર કરી દેવાનું માઇનસ 11 છેદમાં 2 4 લોગ x + હવે x + 1 નો હોલ સ્ક્વેર છે એટલે ઉપર જશે એટલે શું થશે માઇનસ અને આનો વિચાર કરવાનો થશે તમારે બરાબર ચલો જોઈએ બરાબર આનું તો લખી દઈએ 11 છેદમાં 4 લોગ x + 1 હવે આનો થોડો વિચાર કરવાનો છે એ આપણે લખીશું માઇનસ 5 દ્વિતીયાંશ સંકલન x + 1 ની -2 dx આવો લખવાનો છે આ
X minus 1 whole square x plus
ने पूरी कर दो फटाफट x बराबर a cos f minus 1 का स्क्वायर x plus 4 छेद में x minus 1 plus b x minus 1 का स्क्वायर x plus 4 छेद में x minus 1 का स्क्वायर plus c x plus 4 x minus 1 का स्क्वायर x plus 4 तो x plus 4 ही गया था या और स्क्वायर हो गया अन्य के हो गया जैसे वो देखिए x minus 1 x plus 4 plus b x plus 2 plus c x minus 1 no square कौन बराबर है अब ये मान x बराबर a बराबर तब minus 1 लेने पर तब आपको परीक्षा हो चुका बराबर से समीकरण एक आप ही रहा x minus 1 बराबर जो हमारे x बराबर एक मुक्त हो शुरू आवे से तब जो एक तो तुमने b मान लिया से पच्ची माइनस बी मुक्शो એટલે તમને c મળશે શું મળશે c મળશે માઈનસ કરવું પડશે અને બંને સમીકરણો સામેની બાજુએ x² ઉપર છે જ નહીં એટલે a plus c બરાબર 0 તો જે c ની વેલ્યુ છે એ જ વેલ્યુ કોની આવશે c ની થઈ જશે તો આપણે એ રીતે પણ વેલ્યુ લાવવા એટલે પણ વેલ્યુ જ હોય આપણે હવે x - 1 બરાબર 0 તો x બરાબર 1 આને નંબર બરાબર જાણો 1 માં મૂકતા ચલો ફટાફટ કામ ચાલુ કરી દેવો બરાબર છે एक मां 1 बराबर a 1 माइनस 1 1 प्लस 4 प्लस b 1 प्लस 4 प्लस c 1 माइनस 1 का स्क्वायर जो आवड़ी जो आवड़ी हो माने a cos 0 into 3 प्लस b into 3 प्लस c into 0 1 माने b बराबर शू मळी जशे एक छेद में त्रण मिली जाए शू मिली जैसे एक छेद में त्रण फटाफट आ जाए खाली तमे एक्स अहीं लख्या आ गया एक्स प्लस टू बराबर छे बोल दिए માઈનસ
माइनस बेना सिग्मा नो लॉग एक्स प्लस प्लस पर हमारे जी रिटे फोटो है ये बोलते हैं अब अन्य सेम से बेना सिग्मा नो लॉग एक्स माइनस वन सिग्मा एक्स प्लस टू माइनस एक सिग्मा था आखिर क्या है बना पर पड़ जैसे इनटू एक्स माइनस वन प्लस एक आगे आप एक आप ऊपर जैसे माइनस माइनस माने प्लस ना तो मैं उम्मीद करता माइनस ना से नीचे ना जा बाहु आगे जैसे जो लो 2.9 लॉग एक्स माइनस ना से मैं एक्स प्लस टू माइनस 1.3 एक्स माइनस वन प्लस यस आज आपका नंबर 8 बस आवी जैसे आपका नंबर 9 छे के तमार होमवर्क में जाते करवाना छे बराबर ये तुम्हारे जाते करवाना रहेशे आपका नंबर